છું વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. અમદાવાદનું રાયપુર, જ્યાં ઉત્તરાયણ હંમેશા ખાસ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં આવેલા વિદેશી મહેમાનોએ રાયપુરમાં મકરસંક્રાંતિની મજા માણી. ઈરાન, ઇરાક અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી ભારત આવેલા મહેમાનોએ અમદાવાદની પોળોમાં પતંગ ઉડાવવાની મજા માણી, સાથે જ લપેટ કાયપૂછીના નારા પણ લગાવતા જોવા મળ્યા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયું હતું, તે તમામ ડેલિગેટ્સ રાયપુરના ધાબા ઉપર આવ્યા છે. અસલ ઉત્તરાયણની મજા માણવા માટે રાયપુરના ધાબા ઉપર આવ્યા છે. 20થી વધુ ડેલિગેટ્સ કે જે અલગ અલગ કન્ટ્રીમાંથી આવ્યા છે, તે લોકો આજે અમદાવાદની પોળોની ઉત્તરાયણ કેવી હોય તેનો લાવ લેવા માટે આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અમુક જે ડેલિગેટ્સ છે તેઓનો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ અમદાવાદની ઉત્તરાયણનો છે, ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. મેમ, what do you think about kite festival and you here at Raipur, what do you think the kite festival? I'm loving the kite festival because it's my first time here, so I'm loving the culture, I'm loving the kids flying kites, so it's very fun. What do you think? I love so much this kite festival. It's my second time and I love you so much. The city is amazing and I love you so much. The India food is amazing. More spice. I love you so much. Have you flying kite? Yes. This is traditional kite from Brazil, made with paper and bamboo. Bamboo from Amazonia. Yes. ચોક્કસથી આ જે વિદેશી મહેમાનો છે તેઓ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની મજા માણ્યા બાદ હવે અમદાવાદના પોળોમાં જે ઉત્તરાયણ થઈ રહી છે તેની પર મજા માણી રહ્યા છે. દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી અમદાવાદ. રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈ પતંગરસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણના પર્વ સાથે સાથે રાજકોટવાસીઓ ખાવાના પણ શોખીન છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાનો શોખ રાખતા હોય છે. તો ઓસ્કર સ્કાય પાર્ક આખું 480 ફ્લેટનું ફેમિલી બધા સાથે પતંગ ઉડાડશું, સાથે જમશું. આજે તો જવાય જ નહીં, આવડો મોટો તહેવાર છે તો સાથે મળીને જ ઉજવીએ ને. આજે તો અમારે અહીંયા એક ડબલ માહોલ છે. આજે મકર સંક્રાંતિ પર્વ નો માહોલ છે અને 22મી જાન્યુઆરી અયોધ્યાનો જે માહોલ છે, તે બંને માહોલ નો અમે આજે આનંદ પૂર્વક અનુભવ કરવાના છીએ. અરે પતંગ કપાસે અત્યારે જય જય શ્રીરામ નો અવાજ પ્રચંડ અવાજ નીકળશે. આજે ઉત્તરાયણને દિવસે બધા જ ટેરેસ ઉપર આવી ગયા છે અને વારાફરતી બધા ઉપર ચડવા માંડશે અને પછી તો સાંજ સુધી બધા રાત સુધી આજ જલસા કરશે, પતંગ ઉડાડશે, બધા સાથે બેસીને આજે જમશે. ઊંધિયું, પૂરી અને એ બધું જમવાના છે. રાત્રે પણ બધાએ જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે, એકદમ બધા એન્જોય કરશે.